અડાજણ વિસ્તારમાં રહેતા યુવાને મોપેડ પર ઉપાડી જઈ ઢોરમાર મારી તેના રોકડા રૂપિયા અધધ કહી શકાય તેવો 10 લાખ તથા મોપેડની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને અડાજણ પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. તો જેને રૂપિયા આપ્યા હતા તે પાર્ટીએ જ લૂંટની ટીપ આપ્યું સામે આવવા પામ્યું છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાટિયા ખાતે જિલ્લાની કોમ્પ્લેક્સમાં રહેતા ફૈઝાન ઉમરાન ઝાલિયાવાલા સેટેલાઇટમાં અશોક પાન સેન્ટર પાસે બિસ્મિલા જ્યુસ નામથી ફૂડ ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને ગત તારીખ 22મીએ બપોરે તેના મિત્ર નવાઝ અઝારીએ કોલ કરી જણાવ્યું હતું કે મારું 10 લાખ રૂપિયાનું પેમેન્ટ આવ્યું છે. આ પેમેન્ટ સંજય ખુરાના પાસે અડાજણમાં SBI બેંકમાં લેવા જવાનું છે. ફૈઝાન SBI બેંક પાસે ગયો તો વાત થયા મુજબ સંજય ખુરાનાએ તેની બહેન મેઘા ખુરાના દ્વારા 5 લાખ રૂપિયા ફૈઝાન આપ્યા હતા અને ત્યારબાદ બીજી રકમ માટે LP સવાણી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જ્યાં 5 લાખ રૂપિયા મળી કુલ 10 લાખ રૂપિયા આપતા ફૈઝાને મોપેડની ડિકીમાં 10 લાખ રૂપિયા મૂકી દઈ ત્યાંથી નીકળ્યો હતો અને અડાજણમાં મધુવન સર્કલ ગ્રીન સિટી રોડ પર ચાની લારી પર સિગરેટ પીવા તે ઊભો હતો. તે સમયે ત્યાં લાઈફ કેર સામે માસ્ક પહેરેલો એક યુવાન તેની તરફ આવ્યો હતો અને મોપેડ આગળ ઊભો રહી ધાક ધમકી આપી હતી. ત્યારબાદ મોપેડ પર જબરજસ્તી બેસી જવા પામ્યો હતો અને LP સવાણી સર્કલ તરફ મોપેડ લઈ જવાઈ હતી. ત્યારબાદ એક્ટિવા પર અન્ય 2 ઈસામો પણ તેની તરફ આવ્યા હતા અને ત્યાંથી V4U સર્કલથી પાલ ગૌરવપત રોડ તેને લઈ જઈ બાગમાન સર્કલ પાસે મોપેડ ઊભું રાખી ત્રણેય ફૈઝાને ઢોરમાર મારી મોપેડ અને રોકડા 10 લાખ રૂપિયા લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ મામલે અડાજણ પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ નોંધાતા જ પોલીસે CCTVની મદદથી તપાસ કરી 3 લૂંટારોને ઓળખી કાઢ્યા હતા અને લૂંટારોને ઝડપી પાડી પૂછપરછ કરતા રૂપિયા આપનારે ટીપ આપીવાનું સામે આવ્યું છે. ગઈ તારીખ 22/2/2024 રોજ ફૈઝાન ઝાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાઝભાઈ એમનો આપવા જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમનો એક ઇસમ કે જે બુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે. ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે. આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને આરોપી છે. આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે. સંજુ જે છે એના કોઈ ગુનાએ ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટમાં જ એની પાસા કરવામાં આવેલી છે. એટલે અગાઉ એ ત્યાં પાસાવા નડિયાદ જેલમાં જઈ આવેલો છે. લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે. લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂર્તો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ. તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે. હાલ તો સુરતની અડાજણ પોલીસે CCTVના આધારે 10 લાખ રૂપિયાની લૂંટ કરનારોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દઈ સરાહનીય ખરેખર કામગીરી કરી છે. અઝહર કુરશી સાથે પ્રકાશવાળા.